અત્યારે રામાપીરના ગોરેલામાં જૂના ચીરપુરા શંકર જ્વેલપડી હાલ રામદાસજી મહારાજ ને સુંદર કદાચ પરિવાર આવે આજે દરજી પુરાણો સાંગાડજે લારે આનંદી હરિવારે જરૂર આવી ઘોડો સીવા માટે હીરાસર નું કાપડ આવ્યું હતું, કાપડ મેં ચોરી લીધું, શંકર જેલ પૂરી હતી. બોલો, અરે દરજી ભગત, કાપડ ચોરવાની જરૂર શા માટે પડી ભાઈ?
જરૂર તો તમને કીધું ખરા, ઘરમાં બહાર જવા ખાવા વાળા એક હું કમાવ કઈ રીતે પૂરું થાય? અરે દરજી ભગત, તારી ઘરની અંદર 12 જણા રામદેવ ને દેખાતા નથી, તારા 12 જણા મને ગણી બતાવો ભાઈ. તમને 12 જણા નથી દેખાતા, ગણાવો. ગણશો? ગણવાના જોઈને ગણાવો. પાકું ગણાવો. આજ ટેબલ ને કુરજને સંચો ધણા જાણા રે. આવી દરજી, આ તમારા 3 જણા. આજે સોયા ધોરણે બાત થયા જાણા રે. આજે નથને નથલો હવા જાણા રે. આજે દરજણા બાબલો હા દરજી ભગત, પણ દરજી આજથી 9 જણા નું પૂરું હું કરીશ વીરા. દરજી દરજન બાબલો, આ 3 નું પૂરું તમે કરજો. આજથી લાલ કે લીલું કાપડ ચોરતા નહીં ભાઈ. બાપા એક વાત તમારી બહુ સાચી છે, પણ એક તમને સલાહ આપું નાની. જો તમે 9 જણા નું પૂરું કરતા હોય તો 3 હાટું હું બાકી રાખું, પછી 12 નું ભેગું જ કરી નાખે, મારો 3 નો હિસાબ નોકો રાખું. અરે દરજી ભગત, જો 12 નું પૂરું કરી દઉં તો તમારું શરીર આનાથી ડબલ થાય ભાઈ. એવું કાઈ ન હોય, નવરા પીડા તમે કાઈ ન કરો, ઘરેક બીજે નોકરી કરવી. હાલો તમે 12 નું પૂરું, મારે હિસાબ ખાલી અલગ નો રાખો, ખોટો હિસાબ ભલે ને અલગ મગજ હાકો ને એમ હિસાબ અલગ રખાય, પણ આ બધું વધી જાય કેમ મેળ કરશો? એવું ન હોય, આ તો તમે 9 નું કરો છો એટલે મારે 9 ની જરૂર નથી. આ તો તમે કીધું કે હામે તે કીધું ને ભાઈ કે હું 9 નું કરી દઉં, બાબા 3 નું ભેગા ભેગ પછી હું 3 નો હિસાબ અલગ શું આનાથી ડબલ શરીર થાય? કાઈ ન થાય, તમે એક વાર ટ્રાય તો કરો. ટ્રાય ન કરાય મંદીમાં ભાઈ, મોંઘું પડે કારણ વિના. એવું અને તમે શું કીધું, લાલ લીલું કાપડ નહીં ચોરવાનું, તો ગુલાબી તો ચોરાય ને, પણ એવી કાપડ ચોરવાની મમતા હું કેમ રાખવી ભાઈ? એવું મગજમાં હું કેમ વિચારું કે આપણે કાપડ ચોરવું છે? આ જલ્દી ભેગું થાય, ઓલું કિરાય દે થાય, નિરાયત નું રાખો ને. અને તમે ગુલાબી માં આવશો ને એમ મને કયો, હવે ક્યાંય નહીં આવું, હવે ક્યાંય ભૂલ ન કરતા ભાઈ. એવું આજે આટલો ગુનો રે રામા પીરમા કરજો. આજે આટલો ગુનો રે રામદેવ માફ કરે. હવે પછી નો કરો યાર બોલ, હવે પછી નાયા કરી રે બોલ. આટલો ગુનો રે રામા પીરમા કરજે. હવે પછી કરવાની મમતા મેલી રે.
અરે વિરાદરજી આજ પછી આવી ભૂલ કરતો નહીં જા દરજી તારા દરજી કુળ ની અંદર રામદેવ કોઈ દિવસ ખોટ નહીં આવે વીરા કોઈ દિવસ ન કરો બાપા હવે હવે ભૂલ કરતો હશે હું હારો માણસ છું આ તો ઠીક છે હવે મંદી આવી ગઈ એટલે હું હાલો કેલા કાની ફોટો હલા કાવી રે મારવા છોકરી તમે તો સમજો આખા થઈ પણ બા મારા હારા કઈ નથી બોલતા તમે હું કેમ એટલો બધો ઉપાડો કરો છો લે તો હું તો કહું આને તો સમાજ જો દેવરા દેવ ભમરાળ આવને બતાય એમ નહીં માર હારા કેવો ગૌરીબ ગાય છે ખાસી આ ગૌરી ગાય છે હોય તો મારી માને ખબર ન ભાઈ તને હું ખબર હોય કાળા મોઢાળી વાડા વાડા ચાળની ઉપાડો આ પાછી આવીને કેદું નું ઉપાડો છે આનો તારા હારા ને સાસાર વાર જીત્રી દાખલ કર્યા પૂછ ઘોડે ભમરાળા બીજી કાલ શીખડી થી પણ નાખા દોઢ વેચની
અને કે કોઈ દેય અમસી મૂંગા મરણ તમે તો ઉપાડો માંડો સવે તો આપણે ના બહુ સારું થાય પાછું માં દીકરી આપડે તો કેવું બેન સમો લગ્ન માં આટા મારતું માં દીકરી તોય તાર પપ્પા કઈ કોઈ દી કેતા અમે તો આખો દી ઘેરે નો આવીએ તો યાર પપ્પા કઈ નો કેતા કેતા બટા તો એમ નહી હા હજી આમાં એકાદ નવરાજી છે ફોર્મ ભરવી લે આય બોલે બોલવાનું ક્યાંય વારા આવા નથી દેતા મૂંગા મરણ તમે મૂંગા મરણ એને વહુ નું બહુ એને વહુ નું તો બહુ જ છે બા અને વહુ ને બહારા નું હાહરા નું વહુ નું દાંત જેવા છે તને અભિમાન છે લખા આજ તો આ રાજકુમાર પાસે ખોટું બોલ્યો છે પણ લખા
અભિમાન તો મે રાજા રાવણ નું પણ નથી રેવા દીધું, તો તો કાળા માથાનો માનવી કહેવાય, આજ નહીં કાલ નહીં કદાચ જો 10 વર્ષ પછી પણ તો તમે પોકણંગના પાદર પાછો ના લાવું ને તો મારું નામ રામદેવ નહીં લખા બા દાઉદની ધમકી થી બીજીના ફંફુટિયા જેવાથી બીજું શું આપણે હું તો કા બટા કેમાં મમરાન સાસ પિતા છે છોટા મમરા કશ્યો મમરા ખાઈ ખાઈને આવા થઈ જાય બા આપણે તો ઈ બા હવાના જ ભરેલા હોય એથી બીવાનો ન હોય ને આપણે તો કેટલી દાઉદની ધમકીઓ આવી તો કોઈ દી ન બી હું બીતી ને આનંદી બેન ઉતરી ગયા પછી તારો વારો નતો બટા હું નતી બેઠી બા હા તો હું બીવાનો હોય આ બીવાને આકો તો તારે હા ને હું એમ કહું છું બટા આને બા ભૂખ લાગી છો છો ખરા કેવી ભૂખ લાગી બા આલસ ઉલસ થાય પેટમાં ખાવા નત ખાડજો બટા કાઈ કે ખાવાનું જતો ખાય તાઈ રોટલી ઉલારી કઈ ખોટી ની સા હાવ જો બા આને કા કે ને મારી હામું લબ 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 એલા તો કરે ને રાતુ મારે પડે તમાર કઈ બર પડે છે કઈ ને તું કાક બોલ બોલ આ એની બે નણન હામું બોલે તું કાક બોલ તારો અરે ભાઈ કા ઉસે બા ઓય આ હું સાહેબ છું રાજકોટ માં નતું કરવું એમ કે અરે ભાઈ મારે હું વાત કરવી એક ભે રાજકોટ ની લાવ્યા હતા બાને સિંગડું માર્યું બાપા રાજકોટ બીજો સે પૂછો એને પેલા બાદ દીકરા વૈસે એક સોયડો છે ભાઈ ભાઈ હું કહું બા ને કાર કા એબ્રો કરાવ લઈ જાતો તો બાય પોઈન્ટ કોટવે કારે અરે તો બા ને આને લઈ જાય હરી ફેર આને લઈ જાય બા ને લઈ જાય બાપા સે બીજા બાપા કોઈ છે તો એ તો હારું એ તો તમે તમને કે લઈ જાવ ના ના બટા હવે આવ હાલો 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 એમ નહીં આંગળ જે કેટલી એમ નહીં બટા હવે આ શાશા ને લઈ ક્યાં જવા બા બીજું ખરાચ કરવું છે હાલો હાલો નવી આંગળી પકડવી રોજ રોજ આવું ન હોય બટા મહાણિયા પાછળ પ્લોટ છે ભેખા દાદા નો એમાં મકાન સણીજો મકાન સણીજો નીચી પડથાર ઉષા નેવા અને નેવા ના સંદર્ભ માં મારું તમારું મારા બાપા નું નામ તમે એમ કહો છું હવે આ બાજુ આવો સતો ખરા મરી ગયા તમારો આખો ઘાણવો દાગી ગયો મરી ગયા અને પથારી ફેરવા વાળા થાવ છો મૂળ તો તમારે ઘાણવો ને એમાં કઈ હારા વાટ ન હોય આ તણે હરખા જો બેન શીખલી ની જ લાગે મને તો કેમ આમ જુદું પડી ગયું છે આ અનામત માં અનામત ની રેલી માં છૂટી પડી ગઈ હતી શોરૂમ બી નતા ભાભી લઈ લેજો શું વાંધો આને પૂતળા મૂકી હોય તો
ભાડું તો આવશે અરે ઉતારે પણ એને શોરૂમ બંધ નત કરવા કે હારું હવે તમે કાકાને કામ સીંધો બા ભૂખ લાગી તો વાતના બડા નું કરવાના ભૂખ લાગી છે કામ સીધો પેટ માં વાઢો ચાલીસ તમે મુંડા મરો ને હજ કરીશ રાજકોટ વાળા તો બાપા તારે હું લેવા જાઉં આને કા કયો પાણી બે બે જણા બેન ને લેતા જાય ને ભેરા હા વાઘણિયા જોયું છે ને ગામ બધા ઓળખતા હશે આમ તો આડા હવાળજો ન જાતો જાણ્યું કામ છે તું બટા હાટું ભૂતડો લઈ જા બેન ભૂતડો ખાય બેન હાટું ભૂતડો લાવો ને તું કા તાર કો લેવા જા બા હાટો બજાર લેતો જા બા બજાર મગાવ તમે હા હવે તમારે મુરત જોવાસ કઈ બા માર બાપા તો ખાડો ગાળે હાલે હવે સુલગાલ ના ખેલ હવે લે માર બાપા ને તો ખાડો ગાળે હવે એક કામ કર તું બીજો એકલો સુલગાળ નાખી સાહેબ હું કયો નાડી બદલાવા ખબર છે આમાં ભાઈ કઈ કરાવી નાખ્યો ભાઈ
આપણો ઘર રામરાજ જેવો હતો આ દોટ નાંગાળી આવીને સકલાનો માળો વીખી નાખ્યો તો નીકળ્યા બાદ બેજસ કરે બધાય કાળા મોઢાળી અંતર મંતર જંતર હેલી હાલો બટા ખાઈ લો ખાઈ 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 લે થોડક બાપા ભાઈ ખાઈ બેન તું તો ખા જરી ખા હુકાતી જાય છોકરા છે મરી હા શું ખાઈ લેની બા બેન ને કહો ને ખાઈ હા હુકાતી જાય છે બેન ખા બાયો ખાઈ હું તો બેન ખાસ માર બટા ખા લે ખા ખા અમાર કાઈ એવું નહીં કાબા તમે ભૂખ્યો ન રહેજો અમે નહીં અબા લે તું ખા થોડો લે લે મોગરાન ફૂલ જોતોસ હે મોગરાન ફૂલ માર બાપા લેવા દે કાલ કરવાન દે અને બુરો થારો નો ખાઈ જાય તો હો મિત્રો આપણે મંદિરની સામે રક્તદાન કેમ્પ રાખેલો છે તો કોઈ પણ ભાઈઓને રક્તદાન કરવું હોય તો મંદિરની સામે જાય રક્તદાન ઈ મહાદાન છે તો કોઈ પણ ને રક્તદાન કરવું હોય ઈ મંદિર સામે જાય બાને કાય ને બાને તો બીપી વધ ઘટ થાય ઊંચી નીચી થાય બાને તો બીપી તમે બધા શું કામ ના છો માનતા ના છો એ મરી કી છોટો અરે રોડ ટાંગાળી નાખી એક ઘૂસતો એ ઉપી રે ઉપી રે કાળા મોઢાળી છોકરા હામી બોલાસો હે છોકરા હામી છોકરા હામી બોલાસો હે છોકરા હામી બોલાસો એલે કેવો બે જાયા મરી કી અને તોય ન બોલતી કાય વેવણી નાખી ને આવી છો ને એ હારું બટા તું ખાઈને કેવું લાગે બા ભમરાળા ખાવા ચાજે કોઠિયા તને આ કેવી મીંદડી ગોડી આછો કરી ઉભી બા મને બીક લાગી એની એને મિંદ્રાને આખું ફિટ કરાવીશ બેટા ખાઈ લે બાપા હવે તમે હોજ કરી ખાઈ લો ની લે બેન ખા લે આય કેવું લાગ્યું કેવું લાગ્યું તને બેટા કેવું લાગ્યું મને ખારું લાગ્યું બા હે ખારું કેમ ખારું લાગ્યું છે મને એમ થાય છે બા હું ભૂતિયો છું મોટો ખોલ કૂતરો આટો મારી ગયો છે ક્યાં હુતી હતી તું હું આયા હુતી હતી આયા ના હુતી હતી હા તો હશે બટાવો કઈ નકી ન કે કેવ ખારું લાગે પણ એમાં તો આમાં મિશ્રી જ નાખીશ બટા કેમ ખારો છે નકો તમે કેવી મિશ્રી બનાવતા બા હે આપડા ગોઠા દા હતા એ તો સમસો હોત ખાઈ જતા ખબર ને બસ હોત સમસો ગોતી જા ફૂલવાડી માંથી મળતો ખબર ને તમને બા એમાં ભૂખ ભાયડો લઈ ગઈ બધી ખાત ખા કર્યું નકરું લે હા તો તે તું વધાર તો વધારવા આવી ને વધાર અમે આવ્યા પછી તારો ભાઈ તો પેલા તારો ટાંગ મેં તને કીધું તું
કે તારી બોલી તને પડશે. શા માટે આજ રામદેવ ની સામે તું જૂઠો બોલ્યો? માફ કરી દે બાપા. અરે લાખા વણજારા, તારી મિશ્રી નું આજ લુણ મેં બનાવ્યું છે, માટે પાછી તારી મિશ્રી બનાવું છું, પણ કદી આવું જૂઠું ન બોલતો. જા પોકરણ ઘર ની અંદર તું સાથ પાડજે. તારી મિશ્રી નું સવાયો ગુણ આવશે, પણ યાદ રાખજે, જેટલો સવાયો ગુણ આવે સાધુ સંતો ને દાન કરજે, ભૂખ્યા ને રોટલો આપજે. આજ તરસ્યા ને પાણી પાજે, જા લાખા તારી પેઢીએ કોઈ ખોટ નહીં આવે. હા બાપા. એ યાહા જે અટલો એ ગુણો રે રામા મારો મા ये चलो दड़ोली रमे रे जगन मीरा, चलो दड़ोली रमे रे ma
ભાઈ ભાઈ જો આપણે ઘેડી જઈને રમવાનું છે જોજે ભાઈ હા ભાઈ આપણા ગામનો કોઈ આવે તો રમણવાના થાતા નથી બરાબર છે બરાબર તું પાછો તો કઈ કહી દેતો નહીં એને કાઈ ન કો ભાઈ તું કેમ તારું માનવું પડે ને તો મોટો રહ્યો ભાઈ તો વાંધો નહીં હાલ કહી દેતો નહીં કાઈ હો હા ન કો ભાઈ અરે ગોવાળ શરીર મત રમો છો તમે એલા અમે તો ભાઈ ઢીકા પાટાની રમત રમી છે અરે ગોવાળ રમત મારા ને ભાઈ ને રમી છે ટીકા પાટે તમારે નો રમાય કેમ નો રમાય તમારું શરીર જોવો ને અમારા શરીર જોવો અરે ગોવાળ સત્ય બતાવો કે શેની રમત રમો છો તમે કીધું ખરા ટીકા પાટે રમી એમ અરે ગોવાળ તો રમત તમને રમાડો નો રમાય તમારા એક ટીકા ભેગો હું સ્ટેજ નીચે વયો જાઉં તો સત્ય બતાવો કે શેની રમત તમે રમો છો કેમ કરવું ખાસું કહી તો દે પણ આપણે ક્યાં રમાડવા જો ભાઈ અમે અહીંયા ગેડી દડાની રમત રમી છે અરે ગોવાળ એ રમત અમારા બંને ભાઈને રમી છે તમારે નો રમાય ભાઈ કેમ નો રમાય એટલે તમને કઈક વાગી જાય ઘેરે થી ઠપકો આવે ભાઈ અરે ગોવાળ કઈ ઠપકો નહીં આવે ગેડી દડાને તું ચાલુ કરો શેની ચાલુ કરો પરબારી પણ જો ભાઈ આને સરસ કહી દો આગળ નહીં માને આ એવું કઈ કહી દે તમારે અમારી સાથે રમવું હોય તો અમારી ત્રણ શરત તમારે મંજૂર કરવી પડશે અરે ગોવાળ તારી અનેક શરત રામદેવને મંજૂર છે પહેલા ત્રણ કરો બીજા નું વિચારશું સોનલા દડોલો ને રૂપલા નો ગેડિયો લગવાળ સોના દડો ને રૂપા ગેડિયો સોના દડો ને રૂપા ગેડિયો લાવો લાવો દડો લાવો લામાં હોનું ખરી કેમ થયું તમારા મોટાભાઈ વિરમદેવ અમારા પક્ષમાં અગવાળ મારા મોટાભાઈ વિરમદેવ તમારા પક્ષમાં અને ભેરવા ભૂમિ છે અહીંયા નજીક જીના કીધે દડો જાય કદાચ મારા કીધે જાય કદાચ તમારા ભાઈ કીધે જાય અથવા તો તમારા મારા ભાઈ કીધે જાય અથવા તો તમારથી જાય દડો લેવા તમારે જવું પડશે ભગવાળ જેનથી દડો જશે લેવા રામદેવ જશે માટે ગેડી દરે નમતું ચાલુ કરો ફરી જાઓ તો નહીં એ રામદેવ ને એવું છે હું વાત છે તો કરો ચાલુ એ ભાઈ આમાં હોનું છે નહીં ઈર મોર મોર રામદેવ ખેલો નાનામા પેલા પરબરની વાતો માંગો જે મોર રામદેવ જે રામવીર મોરો મોરો રામદેવ કે લો જાનમાં હા હા મા પતને વાતો કાડો
સાતમા પુરુષની વાતો પરિચય કરી છું. પેલા ગેડી તેને નમતું ચાલુ કરો. સાતમા પુરુષ તમારી નજર સામે બતાવું છું. એવો ખંભે રે કમરને હાથ માંગે Yeah.
ચિંતા છોડી દે તું ને પહેલી વાત અમે ચિંતા કરતા નથી એ તો મને લાગે તો પછી અરે ગોવાળ તું ને મારા મોટા ભાઈ રામદેવ પોકરગઢ ને પાદર મારી વાત જોજો હમણાં દડો લઈને પાછો ફરું છું આવશો ને પાછા એમ જ કરી ભાઈ તમારા મોટા ભાઈ ને અમે અમારી સાથે લેતા જઈએ છીએ દડો દઈ જાયજો અને તમારા ભાઈ ને લઈ જાયજો રેડી હારું હાલો મહેરબાની કરીને 5-10 મિનિટ આગાવીએ તો બહુ સારું હાલ ભાઈ આ બાજુ બધા નીચે બે જાવ ને એટલે પવન આવે આ વગાડવા વાળા નો નકર ગરમી ને એ બફાઈ જાય આવી જાઓ બધા આવી જાઓ બધા આ બાજુ આવી જાઓ વ્યવસ્થા બે હવાની પૂરી છે તમારે ये जाय से रे रामदेवा બાવો 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 હું તો યમ વાળી વાળી ના બાવો 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 હું તો યમ વાળી વાળી ના તેરવાનો ગુરુ હું તો યમ વાળી વાળી ના તેરવાનો ગુરુ હું તો યમ વાળી વાળી ના અત્યારે મારી મડુલીની અંદર આ સોના દડોલો આવ્યો છે તો લાવા જ હું એને સંતાડી દઉં
અરે સામે કોઈ મઢુલી છે, મઢુલી છે તો કોઈ જરૂર સાધુ મારા દેશે તો થાલ આજ એમને જઈને પૂછું કે મારો સોના દડો એમ આવ્યો છું. અરે બાવાજી આપના નામ તો જણાવો. અરે બાળક મારું નામ બાવા બાળીનાથ છે. અરે બાળીનાથ મારો સોના દડો આવ્યો છે મને આપી દો. અરે બાળક તારો કોઈ સોના દડોલો આવી નથી આવ્યો. અરે બાળીનાથ સાધુ નું શ્રાપ ધારણ કરી આવા જૂઠા વેણ ન બોલો, મારો સોના દડો આવ્યો છે મને આપી દો. અરે બાળક હજી એક વાર તને કહું છું કે તારો કોઈ સોના દડોલો આવી નથી આવ્યો. એ તારે એવો જે હોય તે કહે દે, આ કહે દે, આ કહે દે ને બાવા મારો દડોલો મને દે. તારે એવો જે હોય તે કહે દે, આ કહે દે, આ કહે દે ને બાવા મારો દડોલો. મારો સોના દડો આવ્યો છે મને આપી દો. આહા આમાં બાળક નહીં માને. લે બાળક આ તારો સોના દડો લો, અત્યારે જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા. અરે બાળીનાથ અઘોર વન ની અંદર ભૂલો પડ્યો છો, માટે આજની માર રાત મને રોકો. અરે બાળક આટલી બધી અટલેમાં હજી એક વાર તને કહું છું, જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા, અત્યારે મારે ભેરવાનો આવવાનો ટાઈમ જો છે. એ આજની રાત તો રાખો બાળીના, આજની રાત આવા બાળક નહીં માને, તાવે આજની રાત રોકી અમારે કંઠા નામની.